નીચેના ચિત્રમાં દરેક ભાગ એ કેકના કુલ વિસ્તારનો એક ચતુર્થાંશ ભાગ છે અહીં એક કેકનું ચિત્ર છે જેના એક બે ત્રણ અને ચાર ભાગ છે તેના કુલ ચાર ભાગ છે તો શું દરેક ભાગ એ કુલ ભાગનો એક ચતુર્થાંશ ભાગ છે ચાલો જોઈએ કે એક ચતુર્થાંશનો અર્થ શું અપૂર્ણાંકના અંશમાં જે એક છે તે દરેક ભાગની સંખ્યા દર્શાવે છે માટે અહીં લખીએ એક ભાગ અને આજે ચાર છે જ્યારે આપણે અપૂર્ણાંકની વાત કરીએ ત્યારે છેદમાં રહેલ સંખ્યા એ સરખા ભાગની કુલ સંખ્યા દર્શાવે છે માટે અહીં લખીએ ચાર સરખા ભાગ હવે પ્રશ્ન એ છે કે શું દરેક ભાગ એ ચારમાંથી સરખા કદનો જ છે ચિત્રમાં જુઓ આ બંને છેડે આવેલા ભાગ એ સરખા નથી તેઓ આ વચ્ચેના બે ભાગ કરતા પ્રમાણમાં નાના છે જો તમને કેક ખાવી ગમતી હોય તો તમને આ છેડાના ભાગ લેવા ગમશે નહીં કારણ કે તે નાના છે તેઓ સરખા કદના ટુકડા નથી માટે હા દરેક ભાગ એક ભાગ છે પણ તે સરખા કદના નથી માટે તે એક ચતુર્થાંશ ભાગ કહી શકાય નહીં આમ આપણો જવાબ થશે ના દરેક ભાગ આ કેકનો એક ચતુર્થાંશ ભાગ કે સરખા કદનો નથી